गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આજના ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 7માં યુનિટ 3 છે આપણું, એમાં પાર્ટ 1 આપણે જોઈશું. આપણે એક્ટિવિટી 3 રીડ કરીશું. એક્ટિવિટી 3માં આપણે જોઈશું, હિયર આર સમ સ્માઇલિંગ વેરી અરે રાઇટ અ પ્રોપર વર્ડ અંદર ઇચ સ્માઇલિંગ. ધ વર્ડ્સ આર ગિવન ધ બિલોંગ ઇન ધ બ્રેકેટ. બરાબર, આમાં અલગ અલગ પ્રકારના સિમ્બોલ આપ્યા છે. બરાબર, હેપ્પી છે, સેડ છે. બરાબર, આપણે એને ઓળખીને એના નામ લખવાના છે. બરાબર, તો આપણે પહેલાં ચિત્ર સામે જોઈશું, પહેલાં પિક્ચર સામે જોઈશું. તો આપણે જોઈએ છીએ તો આપણને યલો કલરનું જે ચિત્ર છે, બરાબર, એ આપણને સિમ્બોલ છે. એ શેનું સિમ્બોલ છે? તો અહીંયા મેં લખી દીધું છે ઓલરેડી. તો અહીંયા આવશે હેપ્પીનું સિમ્બોલ. આપણે વોટ્સઅપ પર કે કંઈ પર પણ મેસેજ કરતા હોય તો અત્યારે આપણે મોબાઈલ ફોનમાં પણ ઘણા બધા એવા આપણને સિમ્બોલ જોવા મળે છે. બરાબર, જેને આપણે યુઝ કરીને આપણે આપણી વસ્તુ ફિલિંગને આપણે શેર કરી શકીએ છીએ. બરાબર, તો આપણે અહીંયા પહેલાંમાં જોઈશું હેપ્પીનું સિમ્બોલ છે. બરાબર, બીજું આવશે જે બીજા નંબરનું છે એ છે તમારે કોલ્ડ આવશે. કોલ્ડ એટલે જે ઠંડી. બરાબર, જે ઠંડા માણસો હોય, કંઈ બોલતા ના હોય, એવું કંઈ આપણે સિમ્બોલ દ્વારા આપણે જાહેર કરવું હોય કેવું હોય તો આપણે આ રીતનું આપણે સિમ્બોલ શેર કરી શકીએ છીએ. ચાલો, બીજું સિમ્બોલ છે તમારે, તો આપણને દેખાય છે તો એ સિમ્બોલ છે એ ગિલ્ટી ફીલ કરવાનું. આપણે દોષી, આપણે કંઈ ગુનો કર્યો હોય કે કંઈ દોષી હોય તો એના માટે છે. તો આપણે એના માટે આપણે ગિલ્ટી લખીશું. ગિલ્ટી મીન્સ કે તમારે થશે દોષિત. ચાલો, ત્યારબાદ આપણે જોઈશું. ચલો, ત્યારબાદ નેક્સ્ટ પેજમાં જોઈશું તો એક બીજું આપણને એની બાજુમાં દેખાય છે. તો એ છે, આપણે અહીંયા લખી દીધું છે મેં સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે કોઈ વસ્તુથી આપણને સંતોષ થવો. બરાબર, કોઈના આન્સરથી, કોઈના જવાબથી આપણને સેટિસ્ફાઈડ થયા હોય, આપણને એનાથી, એના આન્સરથી આપણને સંતોષ થયો હોય તો આપણે આ રીતનો સિમ્બોલનો યુઝ કરી શકીએ છીએ. પછી છે રેડ કલરનું, તમને દેખાય છે જે બોર્ડ છે. બોર્ડ એટલે કંટાળોજનક. આપણને કોઈની વાતથી, કોઈની વસ્તુથી કંટાળો આવતો હોય ને, આપણે ના લખવું હોય તો આપણે આ રીતના સિમ્બોલ દ્વારા પણ આપણે એની આપણી ફિલિંગ આપણે શેર કરી શકતા હોઈએ છીએ. ચાલો, એ જ રીતના આપણે અહીંયા બાજુનું છે એ તમે જોઈ રહ્યા છો. તો કયું છે? તો સરપ્રાઈઝ છે. બરાબર, સરપ્રાઈઝ એટલે કંઈક વસ્તુ આપણને અચાનક આપણને મળી જવી. બરાબર, તેના માટે આપણે કંઈ જાણ કરવી હોય તો આપણે આ રીતના સરપ્રાઈઝનું સિમ્બોલ આપણે લખી શકતા હોઈએ છીએ અથવા તો મોકલી શકતા હોઈએ. બીજું છે લોન્ડલી. લોન્ડલી એટલે થશે એકલું. જ્યારે માણસ એકલું હોય, કોઈ વ્યક્તિ એકલું હોય એવું દર્શાવવું હોય, બરાબર, તો આપણે આ રીતના સિમ્બોલને આપણે જો લખીશું. બરાબર, એને આપણે લોન્ડલી કહીશું. ત્યારબાદ છે કોન્ફિડન્ટ. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. બરાબર, આત્મવિશ્વાસ માટે આપણે આવું સિમ્બોલ યુઝ કરીશું. ત્યારબાદ સેડ. સેડ તો તમને ખબર જ છે કે જ્યારે આપણે દુઃખી હોઈએ, કોઈ વ્યક્તિ દુઃખી હોય ત્યારે આપણે આ રીતના સિમ્બોલ લખીએ છીએ. આ જેટલા પણ સિમ્બોલ છે એના આપણે શું લખ્યા છે અંગ્રેજીમાં, એના નામ લખ્યા છે કે આ રીતના સેટિસ્ફાઈડ હોય તો આ આ સિમ્બોલ હોય તો એને સેટિસ્ફાઈડ કહેવાય. રેડ કલરનું છે તો એને બોર્ડ કહેવાય. સ્કાય કલરનું છે તો સરપ્રાઈઝ. બરાબર, બધા મુમેન્ટના એક્સપ્રેશન અલગ અલગ છે. બરાબર, એ પ્રમાણેનું આપણે એને સિમ્બોલ દ્વારા વ્યક્ત કરતા હોઈએ છીએ. ચાલો, ત્યારબાદ આપણે નીચેની જોઈશું. અહીંયા તમને આપ્યા જ છે. જો સેટિસ્ફાઈડ આપ્યું છે, સેડ આપ્યું છે, લોન્ડલી આપ્યું છે, સરપ્રાઈઝ આપ્યું છે, ગિલ્ટી આપ્યું છે, કોન્ફિડન્ટ આપ્યું છે, કોલ્ડ આપ્યું છે, હેપ્પી આપ્યું છે અને બોર્ડ આપ્યું છે. બરાબર, આના ગુજરાતી મિનિંગ પર ખબર જ છે. સેટિસ્ફાઈડ એટલે આપણે કોઈક વસ્તુથી સંતોષ થવું, સેડ એટલે દુઃખી થવું, લોન્ડલી એટલે કંટાળાજનક. બરાબર, અથવા તો લોન્ડલી એટલે એકલા, એકલું અનુભવતા હોય તો, સરપ્રાઈઝ એટલે આપણને કંઈક વસ્તુ અચાનક મળી જવી, ગિલ્ટી એટલે આપણે દોષિત કોઈ હોય, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ, કોલ્ડ એટલે ઠંડી, હેપ્પી એટલે ખુશ અને બોર્ડ એટલે કંટાળાજનક. બરાબર, આ રીતના સિમ્બોલનો હોય છે. ચાલો, હવે આગળની નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું આપણે. ચાલો, એક્ટિવિટી 4માં છે વર્ક ઇન પેર, રીડ ધ અન્ડરસ્ટેન્ડ ઇન ધ ડાયલોગ. Act the dialogue in the class from the another dialogues with the help of word given in the bracket. બરાબર, આપણે વર્કમાં જોડીમાં કામ કરવાનું છે અને આ ડાયલોગ એટલે આ સંવાદને આપણે રીડ કરવાના છે. ચાલો, તો પહેલો સંવાદ જોઈશું આપણે. રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. બરાબર, રશ્મિ એની આંટીને કહે છે શુભ બપોર આંટી એટલે કાકી. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ. બરાબર, રાધાબેન રશ્મિને પૂછે છે વેર આર યુ ગોઈંગ. ગોઈંગ એટલે જવું, વેર એટલે ક્યાં, તમે તું ક્યાં જઈ રહી છે. બરાબર, તો રશ્મિ કહે છે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. હું ક્યાં જઈ રહી છું? તો હું માર્કેટ એટલે બજારમાં જઈ રહી છું. ચાલો, રાધાબેન સેઝ
વિલ યુ બ્રિંગ, બ્રિંગ એટલે લાવ. વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી, શું કહે છે? વિલ એટલે ફ્યુચરની વાત થાય છે, બરાબર. રાધાબેન કહે છે કે સમ એટલે થોડું, કે શું કહે છે, થોડીક સુગર એટલે ખાંડ, થોડીક સુગર મારા માટે લાવશે, એમ રાધા રશ્મિને કહે છે. રશ્મિ સેઝ વાય નોટ, વાય નોટ એટલે કેમ નહીં. હાઉ મચ આંટી, કેટલી આંટી, એટલે પૂછે છે મારે સુગર કેટલી લાવવાની છે, એમ પૂછે છે. ચાલો તો રાધાબેન સેઝ 2 કેજી પ્લીઝ, શું કહે છે, 2 કિલો લાવવાની છે, બરાબર. રશ્મિ સેઝ શ્યોર, શી યુ, શું કહે છે, શ્યોર હું લઈ આવીશ. ચાલો હવે એ જ રીતના આપણે શું કરવાનું છે, જેવી રીતના આપણે સુગરનો આપણે જેવી રીતના સંવાદ એટલે જે ડાયલોગ બનાવ્યો છે, સેમ વસ્તુ લઈને આપણે મિલ્ક, સ્વીટ ટી, બરાબર, વેજીટેબલ, ઘી અને વે, આટલી વસ્તુને લઈને આપણે સેમ ડાયલોગ બનાવવાના છે. એટલું યાદ રાખવાનું છે કે હાઉ મચ ક્યારે વપરાશે, કે હાઉ મચ જ્યારે આપણે કોઈ કિલોગ્રામમાં વાત કરતા હોઈએ અથવા તો આપણે કોઈ લીટર લિક્વિડની વાત કરતા હોઈએ, બરાબર, ત્યારે આપણે હાઉ મચ દ્વારા આપણે ક્વેશ્ચન પૂછી શકતા હોઈએ છીએ, બરાબર. હવે આ મિલ્ક છે તો લિક્વિડ ફોર્મમાં આવશે, સ્વીટ છે તો કેજીમાં આવશે, ટી એ પણ કેજીમાં આવશે, વેજીટેબલ એ પણ કેજીમાં આવશે, ઘી એ પણ કેજીમાં આવશે, વેટ એ પણ કેજીમાં આવશે. તો આ બધી વસ્તુ માટે આપણે જ્યારે ક્વેશ્ચન બનાવતા હોય, ક્વેશ્ચન પૂછતા હોય, ત્યારે આપણે હાઉ મચનો ઉપયોગ કરીને ક્વેશ્ચન બનાવવાનો હોય છે. ચાલો સેમ હવે એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં છું, ત્યારબાદના બીજા જે બી એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કમાં હું તમને કહીશ, તો એ પ્રમાણે તમારે તમારી જાતે લખવાના છે. ચાલો હવે બીજું જોઈશું, તો બીજામાં આપણે જોઈશું સેમ, આપણે તમે રશ્મિની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિનું પણ નામ લઈ શકો છો, બરાબર. તો આપણે અહીંયા જોઈશું તો રશ્મિ જ લઈએ છીએ, તમે અમે તમારા કોઈ પણ ફ્રેન્ડનું કે કોઈનું પણ નામ લઈ શકો છો. ચાલો તો હવે આપણે મિલ્કનું બનાવીએ, બરાબર. તો મિલ્કમાં આવશે, પહેલું લખીશું વેર આર યુ, વેર પહેલાં આપણે લખીશું સુધાબેન. ચાલો રશ્મિની જગ્યાએ આપણે સુધાબેન લખીશું, આપણે પૂછીશું ડાયરેક્ટ સુધાબેનને. તો અહીંયા રાધાની જગ્યાએ તમારે સુધાબેન લખવાનું છે અને પૂછીશું વેર આર યુ ગોઈંગ, બરાબર. રાધાબેન કહે છે વેર આર યુ ગોઈંગ, પછી અહીંયા જેને પૂછવાના હોય તો આપણે અહીંયા લખીશું રાધા લખીશું, બરાબર. વેર આર યુ ગોઈંગ રાધા, બરાબર. રાધા ક્યાં જાય છે, બરાબર. રાધા તું ક્યાં જાય છે, બરાબર. તો રાધા શું કહેશે, આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, હું ક્યાં જાઉં છું, તો માર્કેટ જાઉં છું, બરાબર. તો રાધાબેન શું કહેશે, વિલ યુ બ્રિંગ સમ ફોર મિલ્ક, બરાબર. અહીંયા સુગરની જગ્યાએ તમારે મિલ્ક લખવાનું છે, બરાબર. તો રાધા શું કહેશે, વાય નોટ, હાઉ મચ આંટી, કેટલું લાવવાનું છે, તો મિલ્ક છે. તો અહીંયા આપણે શું લખીશું, 2 કેજીની જગ્યાએ તમારે શું લખવાનું છે, લિટર લખવાનું છે, 2 લિટર, 1 લિટર, જેટલા લિટર લખાવું હોય એ લખવાનું. અને સેમ પછી તમારે શ્યોર શી ઇઝ, બરાબર. એ જ રીતના તમારે અહીંયા સુગરની જગ્યાએ તમારે સ્વીટ લખવાનું છે, ત્યારબાદ તમારે સુગરની જગ્યાએ ટી લખવાનું છે, સુગરની જગ્યાએ વેજીટેબલ લખવાનું છે, સુગરની જગ્યાએ ઘી લખવાનું છે, અને વેટ સુગરની જગ્યાએ વેટ લખીને સેમ ડાયલોગ બનવાના છે, બરાબર. આમાં તમારે શું કરવાનું છે, જે કેરેક્ટર છે એ કેરેક્ટરને તમે તમારી જાતે પણ કરી શકો છો. ચાલો હવે આગળનો સંવાદ જોઈશું. ચાલો ત્યારબાદ બીજો ડાયલોગ જોઈશું. અજય સેઝ હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન, શું કહે છે, કેમ છે વિજય તું, ઇટિંગ એટલે ખાવ, કોમ્પિટિશન એટલે સ્પર્ધા, શું કહે છે, તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે, એમ પૂછે છે. વિજય સેઝ યસ રેડી, હા હું તૈયાર છું. અજય સેઝ વોટ વિલ યુ ઇટ, બરાબર. વોટ વિલ યુ ઇટ, વોટ એટલે શું, શું ખાશે તું, એવું પૂછે છે, બરાબર. તો વિજય સેઝ આઈ વિલ ઇટ લડ્ડુ, એક કરતાં વધારે લડ્ડુની વાત થઈ છે એટલે અહીંયા શું આવશે, બહુવચન તરીકે એસ આપણે લઈશું. તો શું કહીશ, હું લડ્ડુ ખાઈશ, બરાબર. અજય સેઝ હાઉ મેની લડ્ડુસ કેન યુ ઈટ, તું કેટલા લડ્ડુ ખાઈ શકીશ, બરાબર. કેન છે એટલે કરવું, બરાબર, એટલે કંઈક કરી શકવા માટે પૂછે છે, તો કેનનો ઉપયોગ થશે. તો અજય કહે છે હાઉ મેની, મેની જો હવે અહીંયા શું છે, મેની છે, કારણ કે કાઉન્ટિંગની જ્યારે વાત કરીએ છીએ 1, 2, 300 સુધી કે અજબો લાખો કરોડ સુધીની વાત કરવામાં આવે, જ્યારે કાઉન્ટિંગની વાત કરવામાં આવે ત્યારે હાઉ મેનીથી આપણે શું કરીશું, પ્રશ્ન બનાવીશું, બરાબર. ચાલો ત્યારબાદ અહીંયા વિજય કહે છે કેટલા, અજય કહે છે તું કેટલા લડ્ડુ ખાઈ શકીશ, તો વિજય કહે છે, વિજય સેઝ 5, કેટલા લડ્ડુ ખાવાની વાત કરે છે, તો 5 લડ્ડુ ખાવાની વાત કરે છે. ચાલો ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું. અજય સેઝ આઈ કાન્ટ બિલીવ, શું કહે છે, બિલીવ એટલે વિશ્વાસ, કાન્ટ એટલે કાન્ટ એટલે કેન નોટનું શોર્ટ ફોર્મ, શોર્ટ ફોર્મ થાય, બરાબર, એટલે શું થાય, ન કરી શકું, એટલે શું કહે છે,
આઈ કાન બિલીવ ઇટ, મને વિશ્વાસ થતો નથી. આર યુ શ્યોર? શું તું કરી શકશે? બરાબર એમ પૂછે છે. તો વિજય સે યસ આઈ એમ કોન્ફિડન્ટ. શું કહે છે? કે મને વિશ્વાસ છે. કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ. ચાલો એ જ રીતના આપણે લડ્ડુની જગ્યાએ તમારે રોટી લઈ લેવાનું છે, બરાબર, ગુલાબ જામુન લેવાનું છે, પીઝા લેવાનું છે, મેંગો લેવાનું છે અને બનાના લેવાનું. આ રીતના આયરા આ વસ્તુને લઈને તમે બીજા પણ નવા સંવાદ એટલે બીજા પણ નવા ડાયલોગ તમે બનાવી શકો છો, જે હું તમને એક હોમવર્કમાં આપીશ એક્ઝામ્પલ તરીકે. એના બીજા જે છે એ તમારે તમારી જાતે બનાવવાના રહેશે. ચાલો ત્યારબાદ હવે બીજું આપણે જોઈશું. ચાલો બીજામાં શું છે, લિસન ધ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ ફ્રોમ ધ ન્યૂ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ધ વર્લ્ડ ગિવન ધ બ્રાકેટ. બરાબર, હવે બ્રેકેટની અંદર આપણને નામ આપી દીધું છે, એની મદદથી આપણે ડાયલોગ બનાવવાના છે. બરાબર, ચાલો અહીંયા લખ્યું છે ઇન અ ગાર્મેન્ટ શોપ. એટલે શું કહે છે? ગાર્મેન્ટ એટલે કપડાની દુકાનની વાત કરવામાં આવી છે. બરાબર, કપડાની દુકાનમાં આપણે જતા હોય ત્યારે આપણે કઈ રીતના વાત કરી શકીએ છીએ એ પૂછે છે. ચાલો રુચિર સેઝ મમ્મી લુક. રુચિ કહે છે મમ્મી જુઓ. વોટ અન અરેન્જમેન્ટ, કેટલું સરસ શું છે કે અરેન્જમેન્ટ છે. શું અરેન્જમેન્ટ છે? વોટ અન અરેન્જમેન્ટ, શું અરેન્જમેન્ટ છે? માલાબેન સેઝ યસ ડિયર, વિચ ટીશર્ટ ડુ યુ લાઇક? માલાબેન કહે છે કે હા ડિયર, તમને કયું ટી શર્ટ ગમે છે? બરાબર, રુચિને એની મમ્મી પૂછે છે કે તને કયું ટી શર્ટ ગમે છે. તો રુચિર સેઝ ધ બ્લેક વન. શું કહે છે? કે મને બ્લેક કલરનું એટલે કાળા કલરનું ટી શર્ટ ગમે છે. માલાબેન સેઝ વાય, વાય એટલે કેમ. શું કહે છે? કેમ ગમે છે? રુચિર સેઝ ઇટ ઇઝ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ. શું કહે છે? કે તે મારા જીન્સ સાથે પરફેક્ટ એટલે એકદમ બંધ બેસતું મેચ થાય છે, એના માટે મને બ્લેક કલરનું ટી શર્ટ છે તે ગમે છે. માલાબેન સેઝ નાઇસ ચોઇસ. શું કહે છે? સરસ તારી ચોઇસ છે. રુચિર સેઝ થેન્ક યુ, આભાર. ચાલો એ જ રીતના તમે ટી શર્ટની જગ્યાએ તમે અહીંયા જીન્સ પર લઈ શકો છો, ટી શર્ટ લેવાઈ શકો છો, સલવાર અને કમીઝ લઈ શકો છો, પંજાબી ડ્રેસ લઈ શકો છો. બરાબર, આટલી વસ્તુને લઈને પણ તમે આ રીતના શું બનાવી શકો છો? ડાયલોગ્સ બનાવી શકો છો. ચાલો ત્યારબાદ આપણે બીજું જોઈશું. ચાલો એની અંદર આપ્યું છે પ્રોવિઝેશન શોપ. પ્રોવિઝેશન એટલે કરિયાણાની દુકાન. જ્યાં તમે કરિયાણાની દુકાન પર જાઓ છો ત્યારે આપણે કઈ રીતના વાત કરીએ છીએ તો એ આપ્યું છે. બરાબર, તો આપણે જોઈશું. આશાબેન એક્સક્યુઝ મી. આશાબેન કહે છે મહેરબાની કરીને, એટલે આપણે કોઈ કામ કરતા હોય તો આપણે એમ કંઈ પૂછવું હોય તો આપણે એમ કે એક્સક્યુઝ મી એટલે મારી વાતને સાંભળો. શોપકીપર સેઝ યસ લિટલ પ્રીટી ડોલ વોટ કેન આઈ ડૂ ફોર. શું કહે છે? નાની છોકરી એટલે એક નાની છોકરી છે. બરાબર, તે શોપકીપર એટલે દુકાનમાં જાય છે ત્યારે દુકાનદાર એને કહે છે કે હા બોલો પ્રીટી ડોલ, વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે તો હું તારા માટે શું કરી શકું છું? આશા સેઝ માય મધર વેન્ટ રેડ બટન ફોર માય ડ્રેસ. મારી મમ્મીએ મને મારી પાસે શું મંગાવ્યું છે? તો રેડ કલરના બટન ડ્રેસ માટે મંગાવ્યા છે. શોપકીપર સેઝ હાઉ મેની બટન ડઝ યોર મધર વેન. હાઉ મેની એટલે કેટલા, કેટલા બટન મંગાવ્યા છે તારી મમ્મીએ ડ્રેસ માટે એમ પૂછે છે. આશા સેઝ સી વેન ટુ 1 ડઝન. શું કહે છે? એક ડઝન. કેટલા મંગાવ્યા છે? એક ડઝન એટલે 12 બટન મંગાવ્યા છે. શોપકીપર સેઝ હિયર આર યુ, આ રહ્યું. આશા સેઝ થેન્ક યુ. બરાબર, અને આશા શું કરે છે? થેન્ક યુ વ્યક્ત કરે, અરે આશાને થેન્ક યુ કહે છે. કોને? શોપકીપરને. બરાબર, આ જ રીતના બટનની જગ્યાએ તમે શુગર યુઝ કરી શકો છો, બિસ્કિટ યુઝ કરી શકો છો, ટી યુઝ કરી શકો છો, વેટ યુઝ કરી શકો છો, ચોકલેટ શબ્દ યુઝ કરી શકો છો અને કંપાસ. બરાબર, આમાંથી તમને જે પણ વસ્તુ યોગ્ય લાગતી હોય એ યોગ્ય એ જ વસ્તુને લઈને તમે રીતના આ રીતના આપણે શું કરી શકીએ છીએ? નવો ડાયલોગ બનાવી શકીએ છીએ. ચાલો તો આ રીતના તમને હું એક્ઝામ્પલ હું તમને એક હોમવર્કમાં આપીશ, પીડીએફ મોકલાવીશ, એને રિલેટેડ એની જોઈને તમારે બીજા પણ જે છે એ તમારા ડાયલોગ્સને શું કરવાના છે જાતે બનાવવાના રહેશે. ચાલો હવે નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું, એક્ટિવિટી 5. ચાલો એક્ટિવિટી 5 જોઈશું. લિક લુક એટ ધ પિક્ચર. પિક્ચરને જુઓ. ધ પિક્ચર ટેલ અ સ્ટોરી. આપણે શું કરવાનું છે? આપણે આ સ્ટોરીને સમજવાની છે. પુટ ધ કરેક્ટ નંબર અંદર ધ પ્રોપર પિક્ચર એન્ડ ધ ફિલિંગ ધ બ્લેન્ક.
પિક્ચરમાં જે ચિત્ર છે એને પ્રોપરલી નંબર આપીને આપણે એને એક આખી સ્ટોરી બનાવવાની છે, બરાબર? તો ચાલો આપણે પહેલાં સ્ટોરીને સમજી લઈએ. આપણને દેખાય છે એક છોકરી છે, બરાબર? એ છોકરી શું કરી રહી છે? એક પક્ષી છે, જે ઘાયલ પક્ષી છે, એને શું કરી રહી છે? ઘાયલ પક્ષીને સારવાર કરી લે એટલે એની પાસે જાય છે, એને જોઈ છે, બરાબર? અને એને ઉચકી લે છે, અને એને લઈને પછી એ ક્યાં જાય છે? તો એની મધર પાસે જાય છે, એટલે એની મમ્મી પાસે એને લઈને એ એના ઘરે જાય છે, બરાબર? એના ઘરે જાય છે, બરાબર? અને ઘરે ગઈને એ એની મમ્મી સાથે બંને, એટલે ગર્લ્સ અને મધર, એટલે છોકરી અને એની મમ્મી શું કરે છે? એની સારવાર કરે છે, બરાબર? સારવાર કરે છે બાદ શું કરે છે? એ સારું થઈ જાય છે પછી એને દાણા પાણી આપે છે અને એની કેર કરે છે. હવે જ્યારે જ્યાં સુધી એ કેર કરે છે ત્યાં સુધી એને સાચવે છે, ત્યારબાદ એ સારું થઈ જાય છે પક્ષી, પછી એને આકાશમાં એને મુક્ત કરી દે છે, બરાબર? આ આપણે ગુજરાતીમાં સ્ટોરી સમજ્યા છે. હવે આપણે એ સ્ટોરી પ્રમાણે એનો ક્રમ આપીશું, બરાબર? તો આપણે જોઈ રહ્યા છીએ, ચાલો આપણે જોઈ રહ્યા છીએ સ્ટોરી પ્રમાણે પહેલો ક્રમ આપીશું. તો એ છોકરી છે, બરાબર, જે જાય છે અને એને એક રસ્તામાં ઘાયલ પક્ષી મળે છે, બરાબર? એટલે આપણે અહીંયા ક્રમ વન આપીશું આ ચિત્રને, બરાબર? ત્યારબાદ એ ચિત્રમાંથી આપણે જોઈએ છીએ કે એ છોકરી એ પક્ષીને લઈને એના ઘરે જાય છે અને એની મમ્મીને બતાવે છે, બરાબર? એટલે આ આપણું થશે 2 નંબરનું થઈ ગયું. ચાલો ત્યારબાદ શું આવશે? હવે એની મમ્મી મમ્મી પાસે જાય છે અને ત્યારબાદ એ મમ્મી અને એ છોકરી, એટલે માં જે મધર અને જે ગર્લ્સ છે એ બંને એ પક્ષીનું શું કરે છે? કેર કરે છે, એટલે એને સાચવે છે, એની સારવાર કરે છે. એટલે આ 3 નંબરનું આપણું ચિત્ર થશે. ત્યારબાદ એને શું કરે છે આપણે જોઈશું. 4 નંબરના ચિત્રમાં એ પક્ષીને દાણા નાખે છે, એની સેવા કરે છે, બરાબર? એટલે આ આપણું 4 નંબરનું થાય છે. અને જેવું એ સારું થઈ જાય છે, બરાબર, ઓકે થઈ જાય છે, તો એ જે ગર્લ છે એ જે પક્ષી છે એને શું કરે છે? આકાશમાં મુક્ત કરે છે. એટલે આ 5 નંબરનું આપણું ચિત્ર થઈ ગયું, બરાબર? આ રીતના આપણે શું કરવાનું છે? સ્ટોરી પ્રમાણે ચિત્રના ક્રમ આપણે ગોઠવવાના. ચાલો હવે આપણે જોઈશું ફિલિંગ ધ બ્લેન્ક્સ. સ્ટોરી પ્રમાણે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે. તો ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાને પૂરવાની છે. ચાલો. અ ગર્લ સો અ વુડન, ખાલી જગ્યા, છોકરીએ શું જોયું? તો વુડન એટલે ઘાયલ. તો ઘાયલ શું જોયું? તો ઘાયલ બર્ડ્સ છે, એટલે ઘાયલ પક્ષી જોયું, બરાબર? ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ, બરાબર? ગેવ એટલે ટ્રીટમેન્ટ, એટલે સારવાર. એવું પક્ષીને શું આપે છે? તો મમ્મી અને છોકરી છે એટલે તેઓ થાય, તેઓ જે પક્ષી છે તેને શું આપે છે? સારવાર આપે છે, અથવા તો બંને જણા થઈને સારવાર આપે છે, અથવા તો તેઓ સારવાર આપે છે, બરાબર? પછીની ખાલી જગ્યામાં જોઈશું. સી ટુ કેર ઓફ ખાલી જગ્યા બર્ડ, તો અહીંયા શું આવશે? તે બર્ડ ઓફ ધ, શું થશે? આર્ટિકલ અહીંયા તમારે ધ લગાડવાનું છે, બરાબર? તો તે શું કરે છે? પછી બર્ડની કેર કરે છે, એટલે એની કાળજી લે છે. આફ્ટર સમ ડે, થોડા દિવસ પછી, ખાલી જગ્યા સી ધ બર્ડ ફ્રી, થોડા દિવસ પછી એ શું કરે છે? બર્ડને, એટલે પક્ષીને ફ્રી કરે છે, બરાબર, છોડે છે. સી વેન્ટ હોમ એન્ડ સો ધ બર્ડ, ખાલી જગ્યા હર મધર, બરાબર? અને એ શું કરે છે? એની મમ્મીને શું કરે છે? બતાવે છે, એટલે અહીંયા શું આવશે? બર્ડ ટુ હર મધર, બરાબર? ખાલી ધ બર્ડ, ખાલી જે અવે ઇન ધ સ્કાય, અને પછી જ્યારે એ સારું થઈ જાય છે પક્ષી, ત્યારે ફ્યુ એટલે ઉડાડવાનું, બરાબર, એ પક્ષીને શું કરે છે? આકાશમાં ઉડાડી દે છે, બરાબર? આ રીતના આપણે સ્ટોરી પ્રમાણે શું કરવાની છે? ખાલી જગ્યાને ફિલ કરવાની છે, બરાબર? જે ખાલી જગ્યા છે એ હું તમને હોમવર્કમાં આપીશ, તો એમાંથી તમારે સારા અક્ષરે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાની રહેશે. તો આજના વિડીયોમાં આપણે ફક્ત આટલું જોઈશું. નવા વિડીયોમાં ફરીથી મળીશું. બાય.